ભરૂચના કોવિડ સ્મશાન ખાતે આજરોજ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલી પુત્રીનું હૈયાફાટ રુદન જોઈ કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દીકરીના પિતા તો ન મળ્યા, પણ મળ્યો તેમનો મૃતદેહ. વાત એમ બની કે કોવિડથી મૃત્યુ પામનાર કમલકિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહા કે જેના લગ્ન નાગપુર થયા હતા તેને તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતા તે ભરૂચ આવવા રવાના થઈ હતી. નેહા ભરૂચ આવતા તેને તેના પિતા તો ન મળ્યા, પણ મળ્યો તેમનો મૃતદેહ. લોકડાઉનના કારણે દોઢ વર્ષના લાંબા સમય બાદ પુત્રી તેના પિતાને મળવા આવી શકી હતી, પરંતુ કિલર કોરોનાએ પિતા પુત્રીના મિલન પર પોતાનો કહેર વરસાવ્યો હતો. પુત્રી નેહા પોતાની પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ત્યાં કોવિડ સ્મશાનમાં તેના ભાઈ નીરજ મુંદ્રા સાથે પહોંચી હતી અને પિતાની ચિતા જોઈ ભારે આક્રંદ સાથે હૈયાફાટ રુદન કર્યું હતું. આ દ્રશ્ય જોઈ કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દોઢ વર્ષ બાદ મળવાની આજ સાથે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી દર્દનો ચિત્કાર ઊભો કર્યો હતો. આ દ્રશ્ય જોઈ કોરોના વિશે સાવચેત થઈ જવાની અત્યંત જરૂર છે અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. કોરોના કોઈનો થયો નથી અને થવાનો પણ નથી.